हेलो स्टूडेंट, हाउ आर यू? माय सेल्फ संदीप अजुड़िया, तपोवन ग्रुप ऑफ स्कूल तरफ से आप सबनु हार्दिक स्वागत है। प्रीवियस लेक्चर में आप यादी नी रीत और गुणधर्म नी रीत बने गण ने एक बीजा में कन्वर्ट कई रीते करवा ते क्वेश्चन जोया था। आ लेक्चर में आप सीम्पल एज टाइप क्वेश्चन थोड़ा जोशू। तो शुरुआत करिए एक्साइज 1.1 में प्रश्न नंबर 5 में आपेलू है कि नीचेना गणों बधाज घटकों लखो। टोटल 6 गण आपेला है और गुणधर्मनी रीते आपेला है, आपणे एने यादीनी रीते लखवाना छे। एमानो पहेलो गण आपेलो छे ए गण के एक्स के ज्यां एक्स ए अयुग्म प्राकृतिक संख्या छे। एक्स ए अयुग्म प्राकृतिक संख्या छे। अयुग्म प्राकृतिक संख्या छे तो आ गण ने आना बधाज घटकों लखो। एटले आ इनशोर्ट कई रीत आपी छे, गुणधर्मनी रीत आपी छे, आपणे यादीनी रीते लखीए। चलो अयुग्म प्राकृतिक संख्या, प्राकृतिक अने अयुग्म होय तेवी तो तमने ख्याल ज छे प्राकृतिक अने अयुग्म होय तेवी सौ प्रथम 1, 3 पछी 5, 7 अप टू आ रीते। जो एक वस्तु क्लियर करी दऊं, 1 ए अविभाज्य नथी अने विभाज्य पण नथी। सौ प्रथम अविभाज्य संख्या आवे 2 अने युग्म अविभाज्य एक ज संख्या ई पाछी 2। 1 ए तटस्थ संख्या छे, विभाज्य नथी पण अने अविभाज्य पण नथी। बन्नेमांथी कोई पण वस्तुमां 1 नो समावेश थतो नथी। हा पण अयुग्मनी केटेगरीमां 1 नो समावेश थाय तो आ गण तमारो ए। प्रश्न 2 बी आपेलो छे एक्स के ज्यां एक्स ए पूर्णांक छे अने माइनस हाफ थी 9/2। हवे तमारे समझतू जवानू अने लगतू जवानू, तमारे अहीं जे वस्तु दर्शावी होय नी फॉर्मेट आवे। અહીંયા સિંગલ ઘટક દર્શાવ્યો છે ને, સિંગલ એટલે એક્સ જ દર્શાવ્યો છે ને, તો બધા ઘટકો સિંગલ જ આવશે। જો અહીંયા આગળ આપણે ભણશું એક્સ વાય કે જ્યાં આવું લખેલું હોય તો તમારા જવાબમાં 1, 2, 3 આવું ન આવે। આ તમારું હોય આ જ્યાંની આગળનું જે વસ્તુ હોય ગણનું આખું ફોર્મેટ હોય। એક્સ વાય કે જ્યાં લખ્યું હોય તો તમારા જવાબમાં આવું આવે 1, 2, 2, 3 ખ્યાલ આવે। આ તમારા ગણનું ફોર્મેટ આ ગણમાં જોડ છે ને, આમાં એક સિંગલ ઘટક જ છે તો આમાં સિંગલ ઘટક જ આવશે। ચલો કયો સિંગલ ઘટક આવશે વિચારો, એક્સ એ પૂર્ણાંક સંખ્યા લેવાની -1/2 અને 9/2 વચ્ચેની, સંખ્યા રેખા ઉપર જુઓ -1/2 અને 9/2 એટલે 4.5 4.5 જેવું થાય। ચલો આ બાજુ આવો તો સૌ પ્રથમ પૂર્ણાંક કઈ સંખ્યા આવે? -1 આ બાજુ નહીં આવે, પહેલી બાજુ આવશે। જોજો આ બાજુ આવશે -1 તો અહીંયા સૌ પ્રથમ પૂર્ણાંક પહેલાં આવશે 0, પૂર્ણાંક લેવાની છે 0, પછી અહીંયા આવશે 1, 2, 3, 4 અને આ 4.5 ને પછી 5 આવશે। તમારે -1/2 અને 9/2 વચ્ચે એક્સ લેવાનો, પણ કેવો લેવાનો? પૂર્ણાંક। તો તમારા જવાબમાં કઈ કઈ સંખ્યા આવશે? 0, 1, 2, 3, 4 તો અહીંયા તમારા બીજા ક્વેશ્ચનનો આન્સર આવશે, સેકન્ડ ક્વેશ્ચનનો તમારા આન્સર આવશે બી, આનો આન્સર આવશે 0, 1, 2, 3 અને 4 -1/2 અને 9/2ની વચ્ચેની સંખ્યાઓ। પ્રશ્ન 3 એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણાંક છે, સરસ પ્રશ્ન છે। એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણાંક છે ને x² ≤ 4 એવો એક્સ ગોતવાનો જે પૂર્ણાંક હોય અને આનું સમાધાન પણ કરતો હોય કે એ સંખ્યાનો વર્ગ 4 અથવા 4 થી નાનો રહે તો આ પ્રશ્ન તમારે હિટ એન્ડ ટ્રાયથી કરવો પડશે। હિટ એન્ડ ટ્રાયથી એટલે વિચારીને કઈ કઈ સંખ્યાઓ આનું સમાધાન કરશે એ તમારે વિચારવું પડશે। ચલો પહેલાં તો અહીંયા 4 થી નાનું લેવાનું છે, એક્સનો વર્ગ 4 થી નાનો થવો જોઈએ, એક્સનો વર્ગ 4 થી નાનો થવો જોઈએ। તો પહેલી વસ્તુ હું અહીંયા 0 મૂકું,
વિચારો, ઝીરો નો વર્ગ લેસોર ઇક્વલ ટુ ચાર, ઝીરો લેસોર ઇક્વલ ટુ ચાર. અસત્ય કે અસત્ય? અસત્ય, કારણ કે ઝીરો એ ચાર અથવા ચારથી નાનો હોય, હોય કે નહીં? લેસોર ઇક્વલ ટુ એટલે હું બેમાંથી એકનું સમાધાન થવું જોઈએ, બંનેનું નહીં. કાં તો લેસ દેનનું સમાધાન થવું જોઈએ, કાં તો ઇક્વલ ટુનું સમાધાન થવું જોઈએ. અહીંયા ઇક્વલ ટુનું નથી થતું, પણ લેસ દેનનું સમાધાન થાય છે. ઝીરો નાનો જ હોય ચાર કરતાં, લેસ ઓર એટલે અથવા, બંનેમાંથી એકનું સમાધાન થવું જોઈએ. તો એક તો ઝીરોનો વર્ગ ચારથી નાનો થશે, ખ્યાલ આવે? પછી એવી રીતે એકનો વર્ગ ચારથી નાનો થાય, એવી રીતે બેનો વર્ગ ચારથી નાનો ન થાય પણ ચાર થાય. જો બેનો વર્ગ એટલે ચાર થાય, અને ચાર અહીંયા ઇક્વલ ટુમાં છે એટલે બેનો વર્ગ લખી શકીએ. જો અહીંયા ઇક્વલ ટુ ન હોય તો બેનો વર્ગ ન લખાય. તો કઈ કઈ સંખ્યા થઈ? એક ઝીરો, એક બે, અને હજી સંખ્યાઓ આવશે. વિચારો, માઇનસ એકનો વર્ગ એ ચારથી નાનો થાય. માઇનસ એકનો વર્ગ થાય કેટલો? વન. એ પણ ચારથી નાનો થશે. પછી માઇનસ બેનો વર્ગ એ પણ ચારથી નાનો થશે, એ ચાર જ થાય. પછી માઇનસ ત્રણનો વર્ગ કેટલો થઈ જાય? માઇનસ ત્રણનો વર્ગ નવ થઈ જાય, તો એ ચારથી મોટો થઈ જાય, તો એ સંખ્યા નહીં આવે. તો કઈ કઈ સંખ્યાના વર્ગ ચાર અથવા ચારથી નાના થયા? એક તો ઝીરો, એક, બે, માઇનસ એક અને માઇનસ બે. આ પાંચ સંખ્યાઓના વર્ગ ચારથી નાના થયા. આ બધી ગણતરી લખવાની જરૂર નથી, આ તમારી સમજૂતી માટે છે ખાલી. તો સી ગણની અંદર આવશે માઇનસ બે, માઇનસ એક, ઝીરો, એક અને બે. આ પાંચે પાંચ સંખ્યાઓ અહીંયા મૂકો, સમાધાન કરશે. સમાધાન કરશે એટલે આ વિધાન સત્ય છે એવું દેખાશે. જો અહીંયા માઇનસ ત્રણ મૂકો તો નવ થાય, જે ચારથી નાના નથી એટલે અસત્ય દેખાય. ઓકે, પ્રશ્ન નંબર ચાર. એક્સ કે જ્યાં એક્સ એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે. લોયલ શબ્દનો મૂળાક્ષર છે. ચલો આ તો સિમ્પલ જ છે. લોયલ શબ્દના મૂળાક્ષરો લખો. પહેલાં આવે એલ, આવશે કે નહીં? પછી ઓ, પછી વાય, પછી એ, પછી પાછો એલ લખવાનો નહીં, એકનો એક ઘટક રિપીટ કરવાનો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. એક્સ કે જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાનું વ્યંજન છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને એમ કીધો છે, એક્સ કે જ્યાં એક્સ એ અંગ્રેજી શબ્દોની મૂળાક્ષરોના ક્રમાનુસાર કે પહેલાનું વ્યંજન છે, કે પહેલાનું વ્યંજન છે. લખાણ મોટું છે, બીજું કંઈ નથી આમાં. હવે તમને એ તો ખબર પડે ને, એબીસીડી તો આવડે કે નહીં? એક્સ કે શું છે કે અંગ્રેજી એબીસીડી જે છે એમાં કે પહેલાનો બધા મૂળાક્ષર નથી લખવાના, ખાલી વ્યંજન લખવાના છે. તો શરૂઆત કરીએ એ થી. એ આવશે આમાં? આની અંદર એ આવશે કે નહીં આવે? તો એ નહીં આવે, કારણ કે એ સ્વર છે. તો શરૂઆત ક્યાંથી થશે? બી થી. તો પહેલો ઘટક આવશે બી, પછી સી, પછી ડી, પછી ઈ નહીં આવે, કારણ કે એ સ્વર છે. એ ઈ આઈ ઓ યુ ખબર છે ને, એ ઈ, એ અને ઈ નહીં આવે. એ બી સી ડી, ઈ નહીં આવે. ઈ એફ જી એચ આઈ નહીં આવે, કારણ કે એ સ્વર છે. બી સી ડી એફ જી એચ આઈ નહીં આવે. પછી આવશે જે, જે પછી તો કે આવી જાય. પણ આપણે કેવા મૂળાક્ષર લખવાના હતા? કે પહેલાના મૂળાક્ષર અને વ્યંજન જ લખવાના હતા. તો બી સી ડી એફ જી એફ જી એચ અને જે, આટલા આન્સરની અંદર તમારા ઘટકો આવશે. આ લખી લો. ચલો પછીનો પ્રશ્ન,
પછીનો પ્રશ્ન આ ટાઈપ જ છે પણ જોડકા સ્વરૂપે આપ્યો છે. એક બાજુ આપણે જે પ્રશ્ન આપેલો છે એમાં એક બાજુ બધા યાદીની રીત આપેલી છે અને એક બાજુ ગુણધર્મની રીત આપેલી છે. હું અહીંયા પ્રશ્ન લખું છું, તમારે પ્રયત્ન કરવાનો છે જાતે કે એ પ્રશ્નમાં તમે સેલ્ફ પ્રેક્ટિસ કરી શકો. હું સોલ્વ કરીશ પણ એ પહેલાં તમે એક વખત ટ્રાય કરજો. પ્રશ્ન નંબર છ એની અંદર આ રીતે આપેલું છે, 1 ડાબી બાજુ આપેલું છે, 2 અહીંયા, 3 4 ચલો 4 ગણ આપેલા છે, 1 2 3 6 અહીંયા આપેલું છે, 1 2 3 6 1 2 3 6 પછી આપેલું છે 2 3 પછી ગણમાં આપેલું છે એમ એ ટી એચ ઈ આઈ સી એસ ટી એચ ઈ આઈ સી એસ અને ફોર્થ ગણ આપેલો છે 1 3 5 7 9 1 3 5 7 9 આ ફોર્થ ગણ આપેલો છે. સામેની બાજુએ 4 ગણ આ રીતે આપેલા છે, એ બી સી 4 ગણ સામેની બાજુએ આપેલા છે. તમારે જોડકાની રીતે જોડવાના છે આને. પહેલો ગણ આપેલો છે, એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે અને 6 અવયવ છે. અહીંયા આપેલો છે એક્સ કે જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે અને 6 અવયવ છે, 6 અવયવ છે. બીજો ગણ આપેલો છે, એક્સ એ 10 નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. એક્સ કે જ્યાં એક્સ એ 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ત્રીજો ગણ આપેલો છે, એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 અવયવ છે. એક્સ કે જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 અવયવ છે. પછીનો ગણ આપેલો છે લાસ્ટ, એક્સ કે જ્યાં એક્સ એ મેથેમેટિક્સ શબ્દનો મૂળાક્ષર છે. ચલો હવે આ 1 મિનિટનું કામ છે, આમાં કંઈ તમારે વધારે વિચારવાનું નથી. આ બાજુથી આ બાજુ લખો તોય ચાલે ને આ બાજુથી આ બાજુ દર્શાવો તોય ચાલે. ચલો આ બાજુથી વધારે પહેલી બાજુ સરળ રહેશે. એક્સ અવિભાજ્ય હોવો જોઈએ અને 6 અવયવ હોવો જોઈએ. તો 6 અવયવ થશે 1 2 3 અને 6, પણ આમાંથી અવિભાજ્ય અને 6 અવયવ કોણ? અવિભાજ્ય અને 6 અવયવ કોણ? તો કે 2 અને 3. 2 અને 3 જે છે અવિભાજ્ય પણ છે અને 6 અવયવ પણ છે. તો આ વસ્તુ આવશે અહીંયા. ચલો પછી એક્સ એ 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. 10 થી નાની પણ અયુગ્મ, તો કોણ આવે? 10 થી નાની પણ અયુગ્મ સંખ્યા અહીંયા રહી, 1 3 5 7 9. 10 થી નાની પણ છે અને અયુગ્મ પણ છે, તો આની સાથે આ વસ્તુ આવશે. એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 અવયવ છે, એટલે સિમ્પલ 6 અવયવ જ થયા ને, તો 6 અવયવ અહીંયા છે. આ રીતે આવશે આ. અને છેલ્લી વસ્તુ, એક્સ એ મેથેમેટિક્સ શબ્દનો મૂળાક્ષર છે. તો આ અમારે ખાલી ક્વેશ્ચન લખવાની જ મહેનત હતી, બાકી તમને તો તરત જ ખ્યાલ આવી ગયો હશે કે આ રીતે આવે. તો આન્સરમાં કઈ રીતે આવશે? 1 સાથે શું આવશે? 1 સાથે પહેલાની સાથે આવશે સી. 1 2 3 6 એ શું છે? તો કે પ્રાકૃતિક સંખ્યા અને 6 અવયવ છે. પછી 2 ની સાથે 2 3 એ અવિભાજ્ય સંખ્યા અને 6 અવયવ છે. તો 2 સાથે આવશે એ. પછી આ બધા શું છે? એમ એ ટી એચ ઈ આઈ એસ
MATHEICS. ओके, तो ये શું છે? X એ મેથેમેટિક્સ શબ્દનો મૂળાક્ષર છે, તો થળની સાથે શું આવશે? D. અને ફોર્થ, ફોર્થની સાથે શું આવશે? ફોર્થની સાથે, ફોર્થની સાથે આવશે. આ બધી સંખ્યાઓ કેવી છે? તો કે 10 થી નાની છે અને અયુગ્મ છે, તો ફોર્થની સાથે આવશે B. ખ્યાલ આવ્યો? ફર્સ્ટ માં C, સેકન્ડ માં A, થર્ડ માં D એન્ડ ફોર્થ માં B. ઓકે, હવે આ ટાઈપના ક્વેશ્ચન તમારે ઉદાહરણમાં આપેલા હશે. આ 1.1 અહીંયા આપણું પૂરું થઈ છે અને આની પહેલાંના જે અમુક ઉદાહરણ છે, ઉદાહરણ 1-5, તો એ તમારે હોમવર્ક માટે પ્રેક્ટિસ કરવાના છે. એકદમ નાના ઉદાહરણ છે, 10 જ મિનિટનું કામ થશે. ઓકે, તો આ કોપી કરી લો અને અહીંયા સુધી આજનું રાખીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે હવે ગણની અલગ અલગ વ્યાખ્યાઓ જોઈશું, ખાલી ગણ, શાંત ગણ, અને થોડુંક હવે વધારે ડિટેલમાં આપણે ભણવાનું ટ્રાય કરશું. ઓકે, થેન્ક્સ.